नमस्कार निर्माण न्यूज ने विश्व रजूआत आईपीएल 2022 અને તેમાં પણ આઈપીએલ ની ધમાલ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2022 અત્યાર સુધીની ઘણી એવી રોમાંચક જે સફર અત્યારે તો જોવા મળી છે દરેક ટીમોની, કારણ કે કોણ જીતશે કોણ હારશે છેલ્લી ઓવર સુધી ક્યાંક અત્યારે તો કોઈ પણ વ્યક્તિ એ વિચારી શકતું નથી. અત્યારની જે સિચ્યુએશન જોવા મળતી હોય છે, તમામ લોકો એક જ વાતનો વિચાર કરતા હોય છે કે આ જે મેચ છે અને તેમાં અત્યારે તો આ ટીમ જીતશે, પણ છેલ્લી મેચ છેલ્લી ઓવર સુધી અત્યારે તો અન્ય ટીમ પણ જીત હાંસલ કરતી હોય છે. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ સવાલ યથાવત હોય છે કે હવે આખરે આ આઈપીએલ 2022 ની ટ્રોફી લઈ જશે કોણ, કારણ કે જે ઉપરની પાંચ જે ટીમ અત્યારે તો જે અડ્ડો જમાવીને બેઠી છે તરાલ, તેમાંથી કોઈ કઈ ટીમ આવશે, કોઈ નવી ટીમ આવશે, તેના લઈને પણ સવાલ યથાવત છે. સૌથી પહેલા વાત કરીએ આપણે ગઈકાલની મેચની. ગઈકાલની મેચ ઘણી સારી એવી હતી, રાજસ્થાન રોયલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ. અને જે અત્યાર સુધીની જે સારી એવી બેટિંગ તો જોવા મળી, જે રીતે રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો, અને તેમાં પણ જોશ બટલરને આપણે ન ભૂલવો જોઈએ. જોશ બટલરની જે 103 રનની શાનદાર પારી હતી, અને તેમાં ત્યારબાદ પડિકલ, સંજુ સેમસન, હેટમાયર તમામ લોકોએ પોતપોતાના જે કહી શકાય કે રન તો ઉમેર્યા હતા, પરંતુ તેની સાથે 103 રનની જે પારી હતી તે આપણે ન ભૂલવી જોઈએ. અને બીજી બાજુ ઘણો મોટો ટાર્ગેટ હતો 218 રનનો, અને તેમાં પણ કેકેઆરની ટીમ છેક સુધી ઝઝૂમી હતી અને માત્ર ને માત્ર 7 રનથી રાજસ્થાન રોયલ્સે જીત હાંસલ કરી હતી. અને તેમાં પણ સૌથી મોટો ભાગ ભજવે છે તે છે બોલર્સ, અને તેમાં યુઝવેન્દ્ર ચહલે જે ગઈકાલની બોલિંગ કરી હતી, 5 વિકેટ તેમણે લીધી હતી, હેટ્રિકમાં લીધી હતી. તો બીજી બાજુ મેકોઈની પણ જે સારી એવી બોલિંગ જે જોવા મળી, તેમણે 2 વિકેટ લીધી હતી, અશ્વિને 1 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 વિકેટ લીધી હતી. બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક એક આશા હતી કોલકાતા નાઇટ રાઇડર્સ પાસેથી કે ના એક સારી એવું પરફોર્મન્સ કરે અને 218 રનનું જે લક્ષ્ય છે અને તેને હાંસલ કરી લે, પરંતુ તે ન થયું. માત્ર માત્ર શ્રેયસ અય્યર અને એરોન ફિન્ચની સારી બી બેટિંગ જોવા મળી. શ્રેયસ અય્યરે 85 રન કર્યા હતા અને બીજી બાજુ એરોન ફિન્ચે 58 રન કર્યા હતા. ત્યારબાદ કોઈનું પણ સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. નારાયણ હોય કે નીતિશ હોય કે પછી આંદ્રે રઝલ હોય, પેટ કમિન્સ હોય, જે પહેલા બોલે અત્યારે તો વિકેટ લઈ ગયો હતો ચહલ, અને તે ઘણી સારી રસપ્રદ પણ સાબિત થઈ હતી. અને આખરે રાજસ્થાન રોયલ્સે જીતો હાંસલ કરી. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બહુ જ મહત્વની એક મેચ તે પણ છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ. લખનૌ અત્યાર સુધી જે સારું પરફોર્મન્સ કર્યું છે અને તેમાં પણ તે અત્યારે ત્રીજા ક્રમે છે, અને બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ચોથા ક્રમે છે. પોઈન્ટ ટેબલ પર ફર્સ્ટ નંબર પર આવવા માટે અત્યારે તો બંને ટીમો જજુમ છે તો ખરી, પરંતુ તેની સાથે બંને મજબૂત ટીમો છે. બોલિંગ લઈ લો કે પછી બેટિંગ લઈ લો, તેમાં પણ આજે કોણ જીતશે અને કોણ હારશે તેને લઈને પણ હવે સવાલ યથાવત છે. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિશ્રી, કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ જે અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ અશોકભાઈ. સૌથી પહેલો પ્રશ્ન કે જ્યારે આપણે વાત કરતા હોઈએ આઈપીએલને, અને આઈપીએલમાં છેક સુધી, મેં પહેલા કહ્યું ને કે છેક છેલ્લા બોલ સુધી ખબર જ ના હોય કોણ ટીમ જીતશે અને કોણ ટીમ હારશે, અને ગઈકાલની જે મેચ હતી અને તેમાં પણ રાજસ્થાન રોયલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ, 2 માસ આપણે કાલે ન ભૂલવા જોઈએ રાજસ્થાનના, માં જોશ બટલર અને યુઝવેન્દ્ર ચહલને બંને દ્વારા ખૂબ જ સારી એવી પરફોર્મન્સ આપવામાં આવ્યું, અને છેક સુધી જે સારી એવી જે ટીમ કોલકાતા પહોંચી હતી પણ એને એક સ્ટોપ આપી દીધું 210 રને, કે ના હવે આગળ તમે નહીં જઈ શકો. શું કહેશો? સૌથી પહેલા તો ગઈકાલે જે એક જે ઓપનર ટીમની એક શાનદાર શરૂઆત હતી તેના લઈને, વેલ, ગઈકાલની મેચ કદાચ આઈપીએલની હિસ્ટ્રીની અંદર સૌથી રોમાંચક મેચ તરીકે હું મૂકીશ. બિકોઝ કારણ કે 16, 17, 18, 19, 20 આ 5-4 ઓવર્સની અંદર જે ઘડિયાળના લોલકની જેમ જીતશે આ ટીમ કે આ ટીમ, આ ટીમ કે આ ટીમ, એ પ્રકારના જ્યારે સમીકરણો બેસતા હોય તો માનું છું કે આનાથી વધારે રોમાંચક તો કોઈ વસ્તુ તમે જોઈ જ ના શકો. બીજી એક વાત કે આઈપીએલમાં પહેલી ઘટના બની છે કે 100 રન પણ બન્યા છે, એટલે કે સદી પણ બની છે, અને 5 વિકેટ પણ લેવામાં આવી છે, એટલે આ પણ એક ઘટના બહુ મહત્ત્વની છે. અને ખાસ કરીને 400+ સ્કોર લોકોને જોવા મળ્યો છે. ઇરિસ્પેક્ટિવ પ્લેયર્સ, તમે કોની રમતને શ્રેષ્ઠ ગણાવી શકો? અહીં આગળ પહેલી વસ્તુ, આપણે બટલરે સેન્ચુરી મારી અને 217 રન સુધી એમનું ટોટલ પહોંચ્યું, એટલે આપણે બટલરને તો કહીએ કે સારામાં સારું પ્રદર્શન કર્યું. પણ આ બાજુ જ્યારે શ્રેયસ આયરની વાત આવી, હી પ્લેડ હિઝ બેસ્ટ ગેમ, અને એ બેસ્ટ ગેમ રમીને પણ ટીમને વિજય અપાવી ના શક્યો. દેટ વોઝ નંબર 1. બીજી અગત્યની વાત કે જે રીતે યજુવેન્દ્ર ચહલે બોલિંગ કરી છે,
જે રીતે ચાર વિકેટોને પણ વેંકટેશ આયર, શ્રેયસ આયર, શિવમ માવી અને પેટ કમિન્સ, આ ચાર મજબૂત વિકેટો એક જ ઓવરમાં પાડીને ક્યાંક કેકેઆરની કમર તોડી નાખી એમ કહેવાય. પણ તે બધાને એમ થયું કે ચલો હવે તો કેકેઆર પતી ગયું. ત્યાં સડનલી ઉમેશ યાદવ આવે છે અને એ સીધો ટ્રેન્ટ બોલ્ટને ધોઈ નાખે છે અને 20 રન બનાવી દે છે. અગેન ધી સેન્સેશન સ્ટાર્ટ્સ કે યાર આ તો એકદમ નજીક આવી ગયો મામલો. છેલ્લી ઓવરમાં તો ખાલી 11 રન કરવાના હતા, 2 વિકેટો હતી, બધું બરાબર થઈ જશે એમ લાગ્યું અને બધાને એમ થયું કે હા હવે તો કલકત્તા જીતી જશે. પણ અગેન દેન મેકોય આવે છે અને મેકોય 2 વિકેટો લઈને કેકેઆરને પૂરી કરી નાખે. તો નોબડી નોઝ કે કયા કઈ ઓવરમાં કોણ જીતશે. આઈ થિંક આટલું બધું રહસ્ય આ મેચમાં જોવા મળ્યું છે. અને બેસ્ટ ઓફ ધ બોલિંગ, બેસ્ટ ઓફ ધી બેટિંગ, જે રીતે પહેલા જ બોલે બોલ્ડ થયા છે જે ખેલાડીઓ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમ લાગે કે ધ વે બોલિંગ ઇઝ ડન. કમિન્સની વિકેટ તમે લઈ લો કે તમે કોઈ પણ ખેલાડીની વિકેટ લો, એબ્સોલ્યુટલી સુપર બોલિંગનું કાલે પ્રદર્શન કર્યું છે. 5 વિકેટો લેવી ઇટ્સ નોટ એ ઇઝી થિંગ. અને ખેર અત્યારે 21મી હેટ્રિક એણે લીધી છે એટલે એક તો વસ્તુ ચોક્કસ માનવી પડે. પણ ગઈકાલના જે હીરો તમે જુઓ, મેચના હીરો બહુ બદલાતા રહ્યા. પહેલાં તમારી પાસે બટલર આવ્યા, ત્યાર પછી તમારી પાસે શ્રેયસ આયર આવ્યા, ત્યાર પછી તમારી પાસે યજુવેન્દ્ર ચહલ આવ્યા, ત્યાર પછી તમારી પાસે ઉમેશ યાદવ આવ્યા અને ત્યાર પછી તમારી પાસે મેકોય આવ્યા. તો હીરોઝ હેવ ગોટ ચેન્જ એવરી મોમેન્ટ. સો દેટ વોઝ ધ બ્યુટી ઓફ ધ મેચ. અને ખાસ કરીને આટલા ધુરંધર ખેલાડીઓ હોવા છતાં તમે એને રમવા ના દો, ટકવા ના દો. અને જે રીતે ગઈકાલે બોલિંગ કરી છે, આઈ થિંક હું માનું છું કે ચહલની કારકિર્દીની કદાચ શ્રેષ્ઠ બોલિંગ હોઈ શકે. ધ વે હી ઇઝ બોલ્ડ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ, એટલે આખી ઓવરની જો તમે વાત કરો, ઇટ વોઝ ટેરિફિક બોલિંગ. બિલકુલ સાચી વાત છે. અને ટેરિફિક બોલિંગની સાથે ક્યાંક એક આશા હતી કેકેઆરને કે ના ગમે તેમ કરીને અમે જીતી તો જઈશું. જે એરોન ફિન્ચનું જે પરફોર્મન્સ જોવા મળ્યું, શ્રેયસ અય્યરે અત્યાર સુધીનું જે સારું પરફોર્મન્સ કર્યું એઝ અ કેપ્ટન તરીકે, પણ ક્યાંક જે એક આશા હતી સુનિલ નારાયણ પાસેથી, નીતિશ રાણા, આંદ્રે રઝલ અને પેટ કમિન્સ, જે સૌથી મહત્વનું અત્યાર સુધી જોવા મળતું હોય છે અને તે પણ હુકમ નીકળો છે, જ્યારે ચાલે તો જબરજસ્ત ચાલી જાય ને તો મને ના પણ ચાલે. એટલે કે ક્યાંક અત્યારે બે જણને છોડીને તરત કોઈએ પણ સારું પરફોર્મન્સ ગઈકાલે કર્યું નહીં. જે રીતે સુનિલ નારાયણ આયા પહેલા જ બોલમાં રનઆઉટ થઈ ગયા હતા, શું કહેશો? એનાથી વિશેષ તમે જાઓ તો વેંકટેશ આયર, ધ બેકબોન ઓફ ધ ટીમ. બિલકુલ, કલકત્તા નાઇટ રાઇડર્સ નું બેકબોન એ વેંકટેશ આયર. પહેલી વિકેટ એની ગઈ. બીજું, કેપ્ટન ઓફ ધ ટીમ, 85 રન્સ મારનાર કેપ્ટનની વિકેટ ગઈ. ત્યાર પછી શિવમ આવીને ત્યાર પછી કમિન્સ. બિલકુલ, તમે વિચાર કરો કે આ બે ખેલાડીઓ તો યાર દે આર સપોઝ ટુ પ્લે ટીમને જીતાડનાર બે જ ખેલાડીઓ હોઈ શકે, વેંકટેશ આયર અને શ્રેયસ આયર. દેર કેનોટ બી એનીબડી એલ્સ, એના જેવા શ્રેષ્ઠ બેટ્સમેન કેકેઆર પાસે કોઈ નથી અકોર્ડિંગ ટુ મી. તે છતાંય એ વસ્તુ શક્ય ના બની. ત્યાર પછી તમારી પાસે શિવમ આવ્યા, પેટ કમિન્સ તમે જે વાત કરી બહુ શાનદાર વાત કરી કે ભાઈ એ તો છગ્ગા મારીને મેચ જીતાડે છે. બટ મિરેકલ ડઝન્ટ હેપન એવરી ડે, ઇટ હેપન્સ વન્સ ઇન અ વાઇલ. જ્યારે વેંકટેશ આયર અને શ્રેયસ આયર રમ્યા હોત તો એ બેટ્સમેન તરીકે એ દર વખતે રમે. સો ધીસ વોઝ અ ચેન્જ. અને જે રીતે આંદ્રે રસેલની વિકેટ લીધી છે, દેટ વોઝ અ બ્યુટી ઓફ અ ડિલિવરી ઓફ અશ્વિન, ધ ક્લીન બોલ્ડ જે કર્યા છે. આઈ થિંક હું માનું છું કે શ્રેષ્ઠ બોલિંગ જો કોઈ કાલે જોવા મળ્યું હોય તો આ જે રાજસ્થાનના બોલર્સે કરી છે. આઈ થિંક ઇટ વોઝ સમથિંગ ગ્રેટ. બિલકુલ, અને ધેર ઇઝ કોઈ એને રોકી ના શકે એમને ક્રેડિટ આપતી કે જે રીતના, કારણ કે તમે જેવા ખતરનાક માણસો આવે એવા જ તમે ખાઈ જાઓ છો, તરત જ આઉટ. અરે એક તબક્કે એક જગ્યાએ સ્કોર અટક્યો ત્યાં જ વિકેટો પડવા માંડી. તો ક્યાંક ને ક્યાંક એક તો સારામાં સારી મેચ જોવા મળી, 400+ સ્કોર જોવા મળ્યો, છગ્ગા જોવા મળ્યા, ચોગ્ગા જોવા મળ્યા, વિકેટો જોવા મળી, હેટ્રિક જોવા મળી, 5 વિકેટ જોવા મળી, 1 સેન્ચુરી જોવા મળી. સો એવરી શું જોઈએ માણસ, બધું એવરીથિંગ વોઝ ધેર ઇન ધેટ મેચ. બિલકુલ સાચી વાત છે, કારણ કે ગઈકાલની જે મેચ હતી ને છેક છેલ્લા બોલ સુધી અત્યારે તો ક્યાંક એક જ હતું કે ના ગમે તેમ કહીને કલકત્તા અલાઈ જશે અલાઈ જશે, અને 3 બોલ બાકી હતા ને એમાં તો આખી આખી મેચ જીતાડી દીધી. અને બીજી બાજુ જ્યારે કલકત્તાની વાત કરવામાં આવે તો કલકત્તાની એક આમ ત્રુટી શું રહી ગઈ કે એ આખી મેચ હારી ગયા એ લોકો? હું માનું છું કે જે 2 વિકેટો પડી દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ મેચ. કારણ કે વેંકટેશ આયર અને શ્રેયસ આયર આ તો બે એના સ્તંભ છે કેકેઆરની બેટિંગના.
હવે જો કેપ્ટન પોતે 85 રન કર્યા પછી પણ ટીમને વિજય સુધી ના લઈ જઈ શકે, આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. અને વેંકટેશ આયરની વિકેટ, આ બે વિકેટો, બાકી તો 210 તો પહોંચી ગયા હતા એ લોકો. એવું કંઈ બીજું હતું નહીં કે કોઈ ટીમ 150 રહી ગઈ એવું હતું નહીં. દે ઓલસો ફોટ બેક ને 210 તો બની ગયા હતા. અને છેલ્લી ઓવરમાં 11 રન કરવાના હતા, 11 રન ના થયા. સો દેટ ઇઝ અગેન એ લક. જો ઉમેશ યાદવ જેમ આગળની ઓવરમાં રમ્યા એમ રમ્યા હોત, અથવા તો વિકેટ બચાવી હોત, તો એમના રન થઈ જાત. બિલકુલ બિલકુલ, કંઈ એવું એક્સ્ટ્રાઓર્ડિનરી કરવાનું હતું જ નહીં. એક સિક્સર માર્યો તો રન બની જાત. પણ એ ટર્નિંગ પોઈન્ટ એનો જે હું માનું છું એ વેંકટેશ અને શ્રેયસ આયરની બેટિંગ. બીજો ટર્નિંગ પોઈન્ટ કે એક સંગાતે એક ઓવરમાં 4 વિકેટો પડી જાય, એટલે કોઈ પણ ટીમને જે હાવ હોય ને જે ડર, એ બોલરનો ખોફ બેસી જાય. અને એક બોલરનો ખોફ તમને જોવા મળ્યો. તે છતાં ઉમેશ યાદવે આવીને શરૂ કરી દીધું. એણે તો 20 ઓવર ટ્રેન્ટ બોલ્ટને 20 રન મારી દીધા અને આખી મેચ એક જ નાખી. જી બિલકુલ બિલકુલ. અને સૌથી મહત્વનું અને ટર્નિંગ પોઈન્ટ જોયો તો મેં કોઈ નહીં છેલ્લી ઓવર, કે જેમાં 11 રન કરવાના તેણે ના કરવા દીધા, ડિફેન્ડ કર્યા એણે. અને ગઈકાલની મેચમાં એક વસ્તુ એ પણ કહી શકાય ને કે જ્યારે રાજસ્થાન રોયલ્સ હોય કે પછી કલકત્તા નાઇટ રાઇડર્સ હોય, બે અત્યારે તો બહુ જ સારી એવી ટીમ, મજબૂત ટીમ તો ગણાતી હોય છે, પણ જે રીતે ઓપનિંગ તમે અત્યારે સારી કરો, અને તમે જે રીતે આપણે પહેલાં પણ ઘણી મેચોના ચર્ચા કરી શકીએ, જો તમે એક ટાર્ગેટ સારો આપી દો, એક સ્કોર મોટો આપી દો, તો અત્યારે કોઈ પણ બોલર્સ હશે એમનું સારામાં સારું પરફોર્મન્સ આપશે જ. અને ગઈકાલે ક્યાંક કલકત્તાના બોલર્સનું પણ થોડુંક પરફોર્મન્સ અત્યારે તો સારું એવું ન જોવા મળ્યું એવું કહી શકાય, કારણ કે જે પ્રમાણે જોસ બટલરની ઇનિંગ, સંજુ સેમસન જે રમ્યા છે, બીજી બાજુ દેવદત્ત પડીકલ, હેટમાયર, પછી રિયાન પરાગ, ને બધા તો જે વન ડિજિટમાં ધરાલ આઉટ થઈ ગયા હતા, પણ અત્યાર સુધી ક્યાંક સારું પરફોર્મન્સ, એટલે ક્યાંક કલકત્તાની બોલિંગ પણ થોડીક નબળી પુરવાર થઈ હોય તેવું કહી શકાય. બે વસ્તુ છે, એક તો પહેલી વસ્તુ બેટિંગ ટ્રેક હતી, બંને ટીમો 200 રન માર્યા છે. ઇવન આ લોકોની બોલિંગ બી ખરાબ હતી ત્યાં સુધી, તો જ્યાં સુધી 200 રન કે 210 સુધી પહોંચી ગયા. બિલકુલ, તો એ તો મિરેકલ થયો ને હેટ્રિક થઈ ગઈ ને એ આખી ચેન્જ. તો હું માનું છું કે બોલિંગ તમે કહો છો સારું, પણ બંને ટીમોની બેટિંગ તમે જો મજબૂત બેટર્સ છે, બંને ટીમોમાં સારા બેટ્સમેન છે, એટલે તમારે આ વસ્તુ તો રહેવાની કે આ બે ટીમો જ્યારે રમતી હોય તો 200+ નો સ્કોર થવાનો જ. બિકોઝ દે હેવ ધ ડેપ્થ ઇન ધર બેટિંગ, અને એમાં એક બે માણસો જબરજસ્ત ફોર્મમાં છે. ખાસ કરીને બટલરની તમે વાત કરીએ તો દરેક મેચમાં રમે છે, દરેક મેચમાં રમે છે, બે તો સેન્ચુરી મારી ચૂકે. બિલકુલ, એ જ પ્રમાણે આ બાજુ તમે જોયો તો શ્રેયસ આયર ગઈકાલે રમી ગયા. હા, સૌથી મોટું નુકસાન જો KKR અત્યારે ઉઠાવી રહ્યું હતું એ છે ફેલિયર ઓફ વેંકટેશ આયર. આ એક સૌથી મોટું કારણ કલકત્તાને હારવાનું છે, અને એ કારણ જો હજુ આગળ કન્ટિન્યુ રહેશે તો કલકત્તા ટોપ ફોરમાં નહીં આવી શકે. વેંકટેશ આયરે એની બેટિંગ કરવી જ પડશે. હી ઇઝ અ કી બેટ્સમેન, અને કી બેટ્સમેન જો સારું ના રમે તો આખી ટીમને સહન કરવું પડે. દેટ ઇઝ વોટ અત્યારના તબક્કે એ વસ્તુ તમે, બાકી બધા ખેલાડીઓ કેવા છે કે આંદ્રે રસેલ તમે જુઓ કે બધા આક્રમક ખેલાડીઓ છે, ચોક્કસ છગ્ગા રમી નાખે, આવી જાય બેટમાં તો આવી જાય. પણ જો તમારે પ્લાનિંગથી જીતવું હોય, તમારે એક ટાર્ગેટથી જીતવું હોય, તમારે એક ટાર્ગેટને ચેઝ કરવું હોય, તો એમાં વેંકટેશ આયર અને શ્રેયસ આયર આ બંને ખેલાડીઓની ભૂમિકા બહુ જ મહત્વની છે. બિલકુલ સાચી વાત. બિકોઝ એ ખેલાડીઓ એવા છે કે પરિસ્થિતિ પ્રમાણે રન લઈ શકે, છગ્ગા નથી મારવાનો હતા, પ્લેસિંગ કરીને રન લેવાનો હોય, બાઉન્ડ્રીઝ મારી શકે, કટ કાઢી શકે, હુક કરી શકે, ડ્રાઈવ કરી શકે, કવર ડ્રાઈવ કરી શકે, દે હેવ ગોટ ઓલ ઓપ્શન બિકોઝ દે આર ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. બિલકુલ બિલકુલ. તો એ બે જણાએ તો રમવું જ પડશે, કારણ કે બાકીના જેટલા બેટ્સમેન, જેટલા બેટર્સ આપણે જોઈએ છે ઇન્કલુડિંગ ફિંચ, હું માનું છું કે આ બે બેટ્સમેન કરતાં એ ખેલાડી બી થોડો મને નબળો લાગે છે. ધીસ ટુ વિલ હેવ ટુ કેરી ધ બર્ડન. એ જો બર્ડન કેરી કરશે તો કલકત્તાને આગળ જવાનો ચાન્સ રહેશે. બિલકુલ સાચી વાત છે. અને ગઈકાલે જે મેચ જોવા મળી ને તેમાં પણ ક્યાંક અત્યારે તો જીતી શકતું હતું, પણ અમુક વાર જે રીતે લખનું અત્યારે એક બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. અને તે અત્યારે નમસ્કાર વિનમ્ર, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે રીતે ચર્ચા વિચારણા કરતા હતા ગઈકાલની મેચની, તેને લઈને હવે વાત કરવી છે આજની મહત્વની મેચની, કે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ, અને તેમાં હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળશે, કારણ કે KL રાહુલની ગઈ વખતની જે સેન્ચુરીવાળી ઇનિંગ અત્યારે તો કોઈએ પણ ન ભૂલવી જોઈએ, તે અત્યારે તો ઘણી મહત્વનું છે. આ મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ સાથે અમારી સાથે અશોકભાઈ મિશ્રી જોડાઈ ગયા છે, જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ. જે અશોકભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ. અશોકભાઈ, એક બાજુ જયારે આપણે ગઈકાલની મેચને લઈને તો ચર્ચા વિચારણા કરી, પરંતુ આજની મેચને આપણે ના ભૂલવી જોઈએ, કારણ કે KL રાહુલનું જે પરફોર્મન્સ હતું
એ આપણે અત્યારે હાલ પણ ના ભૂલવું જોઈએ, કારણ કે જે સેન્ચુરી મારી હતી ને જે બહુ સારી એવું પરફોર્મન્સ અત્યાર સુધી લખનૌ સુપર જાયન્ટ્સની જે ટીમ છે તેમના દ્વારા ઘણું સારું પરફોર્મન્સ કરવામાં આવતું હોય છે. પણ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરવામાં આવે તો તેમાં પણ ફેફ ડ્યુ પ્લેસીસથી માંડીને અત્યારે તો બદોની હોય કે પછી દીપક ગુડા હોય કે મનીષ પાંડે હોય કે પછી દિનેશ કાર્તિક હોય, અત્યારે દિનેશ કાર્તિકને આપણે ના ભૂલવો જોઈએ, કારણ કે અત્યારે સૌથી વધારે લાઇમલાઇટમાં એ જોવા મળતા હોય છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં. તો સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે જ્યારે બંને ટીમ અત્યારે મજબૂત છે, બંને ટીમ નંબર વન માટે અત્યારે આવવા માટે અથાગ પ્રયત્નો કરતી જ હશે, શું લાગી રહ્યું છે સૌથી પહેલા તો આજની મેચમાં? પહેલી વસ્તુ તો તમે કહ્યું કે લખનૌની અંદર તો બહુ બધા જબરજસ્ત ખેલાડીઓ છે, એમાં બેમત નથી. રાહુલ જે રીતે રમ્યો, ક્વિન્ટન ડિકોક છે, બધોની આ વખતની આઈપીએલની શોધ કહી શકાય, બધોની ઇઝ પ્લેઇંગ સુપર ગેમ. સ્ટોઇનિસ કે જેને કેમ ભૂલાય, એક તબક્કે બિલકુલ એ મેચને જીતાડવામાં કંઈ પણ કરી શકે એવો એ ખેલાડી. દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા અને ત્યાર પછી કોણ છે, હોલ્ડર કે જે વન કહી શકાય કે વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર. તો પહેલી વસ્તુ એ કે આ 6-7 જણા બાજુ છે, એ બાજુ જોવા જઈએ તો ફાફ ડુપ્લેસિસ છે, અનુજ છે, પછી વિરાટ અને મેક્સવેલ છે. જોકે ફાફ ડુપ્લેસિસે થોડા વખત પહેલાં કહ્યું છે કે અમારું ટોપ ઓર્ડર હજુ બરાબર રમતું નથી, એટલે એનો સીધે સીધો ઇશારો છે વિરાટ કોહલી અને મેક્સવેલ તરફ. તો આપણે એક એ બે ખેલાડીઓ ગણાય, ત્યાર પછી તમારી પાસે મેક્સવેલ, પછી પ્રભુ દેસાઈ છે, હી પ્લેઝ વેલ, શાહબાદ ને દિનેશ કાર્તિક. આ બંને ખેલાડીઓએ આ આઈપીએલની અંદર ધમાલ મચાવી છે. જ્યારે જ્યારે પાર્ટનરશીપની વાત આવે તો આ બે ખેલાડીઓ ધનાધની બોલાવતા જ હોય છે. અને દિનેશ કાર્તિકનો તો શરૂઆતમાં 10 બોલ કે 15 બોલ સુધી એનો જો સ્ટ્રાઇક રેટ જોયો તો 215 રનનો એનો સ્ટ્રાઇક રેટ હોય છે, 215નો સ્ટ્રાઇક રેટ હોય છે. એટલે હી ગોઝ ફોર શોર્ટ, શરૂઆતમાં આવીને મચી જ પડે છે એમ કહેવાય છે ને ગુજરાતીમાં આપણે કહીએ. તો માનું છું કે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ. અત્યાર સુધી બેંગ્લોરની નબળી બેટિંગ હોવા છતાં પણ ટીમને જીતાડી હોય તો શાહબાજ અને દિનેશ કાર્તિકની પાર્ટનરશીપે જીતાડી છે. 94 રન્સની પાર્ટનરશીપ, ત્યાર પછી બીજી પાર્ટનરશીપ બી તમે જુઓ તો ધીસ ટુ આર રિયલી ડુઈંગ એ ટેરિફિક વર્ક. હજુ સુધી આપણને હસારંગાની સારી ઇનિંગ જોવા મળી નથી, ભલે ઇઝ અ બોલર એન્ડ બેટ્સમેન, એટલે ઓલરાઉન્ડર છે, બોલિંગ ઓલરાઉન્ડર, બટ હી હેઝ નેવર કોન્ટ્રીબ્યુટેડ વિથ હિઝ બેટ. એટલે તમારે ત્યાં આગળ જોવું પડે કે કેટલું. તો બંને ટીમોની અંદર બેટર્સ જુઓ તમે તો બહુ પ્રતિભાશાળી છે, બહુ જ રન બનાવે એવા છે. અને આજે કહી શકાય કે કાલે જેમ 400 રન જોવા મળ્યા, બની શકે આજે પણ 400 રન જોવા મળ્યા. બિલકુલ બિલકુલ, એમાં કોઈ શંકા ના સ્થાન નહીં. અને તેમાં પણ જ્યારે બંનેના ટોપ ઓર્ડર અત્યાર સુધી સારું પરફોર્મન્સ કરતા હોય અને આજની મેચ ક્યાંક રસપ્રદ તો એટલા માટે જોવા મળશે, કારણ કે કેએલ રાહુલ જે અત્યાર સુધી ક્યાંક 0-0-0 પર જોવા મળ્યા હતા, તેમણે સેન્ચુરી કરી. અને તેમાં પણ બંનેના ટોપ ઓર્ડર જોવા જઈએ તો આ બાજુ ફેફ ડ્યુ પ્લેસીસ હોય અને સાથે અનુજ હોય, અને બીજી બાજુ જોવા જઈએ તો રાહુલ અને ડિકોક બંને દ્વારા અત્યારે સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું છે. સાથે બોલિંગને લઈને શું કહેશો, કારણ કે બંને બાજુ અત્યારે બોલર ઘણા સારા એવા છે, બીજી બાજુ હોલ્ડર હોય, પછી કૃણાલ હોય, ચમીરા, આવેશ ખાન, બિશ્નોઈ. તો આ બાજુ જોવા જઈએ તો હસારંગા છે, હર્ષદ પટેલ છે, હેઝલવુડ છે, સિરાજ છે, બહુ સારી એવું બોલિંગ અત્યારે પણ કરે. એટલે કે આમ જોવા જઈએ તો આમ બંને સરખા છે, કોઈને અત્યારે તો જે બહુ ઊંચા પણ ન કહી શકે, કોઈને અત્યારે તો જે રીતે ઓછા ક્રમે પણ ન કહી શકે. અને જે રીતે પોઈન્ટ ટેબલ પર પણ આપણે જોયું છે કે અત્યારે 3-4 નંબર જ છે બંને. બિલકુલ સાચી વાત છે. તમે બોલિંગની વાત કરી પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મારી દ્રષ્ટિએ થોડુંક લખનૌ મને વધારે મજબૂત લાગે છે. એની પાછળનું કારણ છે, એક તમારી પણ બિશ્નોઈ નામનો એક બોલર છે, હી ઇઝ અ મેજિક બોલર. આ વખતે એને નવો લાવવામાં આવ્યો છે, એટલે મીન્સ બહુ મોટા પૈસામાં ખરીદવામાં આવ્યો છે, હી ઇઝ અ રિયલ મેજિશિયન. તો લખનૌની ટીમ પહેલીવાર જ્યારે બનીને જ્યારે બિશ્નોઈને લેવામાં આવ્યો, કારણ કે એક એવો અલગ એની બોલિંગ એક્શન છે અને એ હંમેશા વિકેટ લેવામાં સફળ થાય છે. તમારી પાસે આવેશ ખાન છે, આવેશ ખાન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હી હેઝ બીકમ વેરી ગુડ બોલર નાવ. હવે તો 4-4 વિકેટો લેતો થઈ ગયો છે અને બોલિંગ ઇન સચ એ એરિયા, બહુ જ સરસ બોલિંગ જો કરતો હોય તો આવેશ ખાન બી અત્યારે જોરદાર છે લખનૌનો. ત્યારબાદ તમારી પાસે ચમીરા, ધીસ મેન ઇઝ વન્ડરફુલ બોલર. આ શ્રીલંકાના બોલરને તમે ઓછો આંકી ના શકો, એના અમુક પરફેક્ટ યોર્કર અને એના ઓફકટર્સ જે હોય છે દે આર માર્વેલસ, અને એ વિકેટ ટેકિંગ હોય છે. ત્યારબાદ તમારી પાસે છે હોલ્ડર.
તો આ એક ખેલાડી એવો છે કે જે હમણાં જ રિસન્ટલી જેને આની આગળની મેચમાં જોરદાર વિકેટો લઈને એને તરખાટ મચાવી, બેટિંગ પણ કરી શકે, બોલિંગ પણ શાનદાર કરી શકે. ત્યાર પછી તમારી પાસે એક કૃણાલ પંડ્યા નામનો ખેલાડી છે કે જે ખેલાડી આ ટી ટ્વેન્ટીમાં બોલિંગ કરવા માટે માહિર છે. એટલે કે તમારી મિડલ ઓર્ડર્સ હોય, એટલે 10 ઓવરથી માંડીને 15 ઓવરની અથવા તો 8 ઓવરથી માંડીને 14 ઓવર સુધીની જે તમારી મેચ છે એની અંદર સૌથી ઓછા રન આપનારા ખેલાડી છે. એની સાથે દીપક હુડા પણ બોલિંગ કરે છે. પણ આ જે ખેલાડીઓ છે એ મારી દ્રષ્ટિએ બહુ સારી લાઇન લેન્થ ધરાવતા ખેલાડીઓ છે. નાઉ કમિંગ બેક ટુ બેંગ્લોરની વાત કરીએ, હેઝલવુડ એક મેચમાં બહુ જ ધોવાયો હતો, ગઈ મેચમાં હી હેઝ ગોટ વિકેટ્સ ઓલ્સો, તે પોતે રિધમમાં આવી રહ્યો છે. સિરાઝ હેઝ બીન વેરી કોસ્ટલી, અને કોસ્ટલી છે એટલે તેને વિકેટ મળે છે, કારણ કે છેલ્લે એની બોલિંગમાં લોકો છગ્ગા મારવા જાય ને આઉટ થાય છે. બિલકુલ બિલકુલ, હી ઇઝ વેરી કોસ્ટલી બોલર. હર્ષલ પટેલ, એના ઘરે કંઈ ઇશ્યુ હતો અને પછી જ્યારે પરત ફર્યો છે, આફ્ટર દેટ લાસ્ટ મેચની અંદર એની બોલિંગ એટલી બધી સારી નહોતી કે જેટલી બોલિંગ સારી એની હોય છે, એટલે અગેન એને એક ફોર્મમાં આવવું જરૂરી. હસારંગા ઇઝ નોટ કન્સિસ્ટન્ટ, એને બોલિંગ ઓવર વિકેટો લીધી હતી, હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ, એને માર પણ પડે છે અને વિકેટો પણ પડે છે. એટલે તમારી પાસે એક કમ્પ્લીટ વિકેટ, પછી શાહબાજ બી છે તમારી પાસે, મેક્સવેલ છે, તો તમને ક્યાંક ને ક્યાંક જે બોલિંગ એટેક તમે જુઓ તો અહીં આગળ લખનૌ થોડુંક સ્લાઇટ અપર હેન્ડ મને લાગે છે આરસીબી બેંગ્લોર કરતાં. અને સી, એ તો જ્યારે બોલર કોઈ એકદમ ચાલે તો એ તો પછી ચહલની જેમ એક ઓવરમાં 4 વિકેટો લઈ જાય, એટલે એવું કંઈ નથી. આપણે ઓવરઓલ મોટી મોટી કમ્પેરિઝન કરીએ તો થોડુંક શાર્પ લખનૌ વધારે છે, બિકોઝ દેવ ગોટ અ વેરી ગુડ બોલર્સ અને જેમનો બોલિંગ ટ્રેક રેકોર્ડ બહુ સારો છે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં. બિલકુલ દીધો. એક બાજુ જે રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ, બંને ટીમો બહુ જ સરખી એવી છે, બહુ સારું પરફોર્મન્સ અત્યારે ટોપ ઓર્ડર હોય કે મિડલ ઓર્ડર હોય તેમના દ્વારા આપવામાં આવતું હોય છે. બોલર્સ પણ અત્યારે તો સારા એવા છે, તો હવે જોવાનું એ રહ્યું કે હવે આજે કોણ કેવું પરફોર્મન્સ કરશે, કારણ કે લખનૌની ટીમ અત્યારે તો ક્યાંક વધુ પડતી મજબૂત જોવા મળી રહી છે અને તેની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એક નામ હજુ પણ છે વિરાટ કોહલી, અને જો તે અત્યારે તો ચાલી જાય તો અત્યારે ક્યાંક બેંગ્લોર અત્યારે તો જીતી શકે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે બેંગ્લોરમાં પણ ફેફ ડિપ્લેસિસથી માંડીને અત્યારે દિનેશ કાર્તિક સુધી ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને બીજી બાજુ કેએલ રાહુલ અને ક્વિન્ટન ડીકોક જે બે ટોપ ઓર્ડર એવા મજબૂત છે કે જે અત્યારે તો આખી આખી ટીમને અત્યારે જીતાડી પણ શકે છે, તો હવે જોવાનું એવું કે હવે કેવા કેવા પ્રકારનું પરફોર્મન્સ કરશે. તેની સાથે અશોકભાઈ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાયું. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.